ફ્રાન્સના ખૂબ મોટા યોદ્ધા અને સમ્રાટ સાવ નાની શરૂઆતમાંથી જે માણસ ફ્રાન્સનો સમ્રાટ બન્યો, મહાન યોદ્ધા તરીકે ખ્યાતિ પામ્યો, તે નેપોલિયન. એ નેપોલિયને એવું કહ્યું છે કે જે માણસ નાની નાની વિગતોનો વિચાર કરીને તેનો ઉપાય તૈયાર રાખે છે તે જ યુદ્ધમાં વિજયી થાય છે. જે માણસ નાની નાની બાબતોનો વિચાર કરીને એનો ઉપાય તૈયાર રાખે છે તે માણસ જ યુદ્ધમાં વિજયી થાય છે. કેટલી સરસ વાત કહી છે. એવી જ કંઈક વાત ડૉક્ટર માર્ટિનોએ કહી છે. એણે કહ્યું છે કે ટ્રાઇફલ્સ મેક પરફેક્શન એન્ડ પરફેક્શન ઇઝ નોટ એ ટ્રાઇફલ. ટ્રાઇફલ્સ મેક પરફેક્શન એન્ડ પરફેક્શન ઇઝ નોટ એ ટ્રાઇફલ. એનો અર્થ થાય નાની નાની નજીવી વિગતો મળીને, નાની નાની નજીવી વિગતો મળીને પૂર્ણતા સિદ્ધ થાય છે, પણ પૂર્ણતા એ કંઈ નજીવી બાબત નથી. પૂર્ણતા સુધી પહોંચવું, પૂર્ણતાને પામવી, લક્ષ્ય 100% સિદ્ધ કરવું એ નજીવી બાબત નથી. નાનો દાખલો લઈએ પાકિસ્તાન સાથેના આપણા યુદ્ધનો. ખેમકરણ ક્ષેત્રની વાત કરીએ, પાકિસ્તાને જબરજસ્ત મોટું પેટર્ન ટેન્કો થકી આક્રમણ એ ક્ષેત્રમાં ઉતાર્યું હતું, અને એ ટેન્કોનો એવડો મોટો કાફલો હતો કે જેને રોકવો એ બહુ મુશ્કેલ કામ હતું. પણ આપણી વ્યૂહરચનાના જે ઘડવૈયા હતા એમણે એને અંદર આવવા દીધો, બરાબર અંદર આવી ગયું બધો. ત્યાં પછી રાત્રે ખેમકરણ ક્ષેત્રમાં જે નહેર પાણીની વહેતી હતી એ નહેરો તોડી નાખી, ખેતરો પાણીથી ભરાઈ ગયા, અને અમેરિકાની સારામાં સારી ટેન્ક પેટન ટેન્ક એ કાદવમાં ખૂપી ગઈ, અને એક ભડાકોય કર્યા વગર આખું આવડું મોટું પેટન ટેન્કનું આખું લશ્કર, 100 કરતાં વધારે પેટન ટેન્કનું આપણને શરણાગતિ તરીકે મળ્યું. નાની વાત, પાણી છોડો ફસાઈ જશે, જે નાની વાતનો પાકિસ્તાની વ્યૂહરચનાકારોએ ખ્યાલ નહીં રાખ્યો અને આપણા વ્યૂહરચનાકારોએ ખ્યાલ રાખ્યો, માટે એ પરિણામ સ્વરૂપ આજે ખેમકરણ એ પાકિસ્તાનની પેટર્ન ટેન્કના કબ્રસ્તાન તરીકે જાણીતી છે. પેટર્નનું કબ્રસ્તાન કયું એમ પૂછો તો તરત જવાબ મળે, ખેમકરણ. મારે નાની વાત કરવી છે તમને. આ નાની નાની વાતોની આપણે વાત કરીએ છીએ એટલા માટે વાત કરું છું. એક રેલવે એન્જિન કેવડું મોટું હોય છે, જબરજસ્ત મોટું એન્જિન, કેટલા બધા ડબ્બાને ખેંચી જાય, ગુડ્સ ટ્રેનનો કેટલો બધો વજન લઈ જાય, કેટલો લોડ ખેંચે. આવું જબરજસ્ત એન્જિન, એ એન્જિન કોઈ કારણસર, માની લો કે એમાં કંઈ ખોટકો ઊભો થયો અને એન્જિન બંધ પડી ગયું, શું થાય? વધારે વધારે શું થાય? જ્યાં બંધ પડ્યું ત્યાં કદાચ જો શહેર ના હોય ને વચ્ચે રસ્તામાં જ બંધ પડી હોય, જંગલ હોય, વગડો હોય, તો લોકો હેરાન થાય થોડોક સમય. પ્લેટફોર્મ પર જ બંધ પડી ગયો તો અતિ ઉત્તમ, ગાડી જ ઉપડે નહીં. પણ જો ગાડી બરાબર ધમ 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 દોડતી ને, હમણાં તો પેલી તેજસ ટ્રેન આવી છે સુપરફાસ્ટ ટ્રેન, એ ધમ 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 કરતી દોડતી હોય, અને એ એન્જિનના વ્હીલમાંથી એક નાની પિન નીકળી જાય તો શું થાય? જબરજસ્ત મોટું ડિરેલમેન્ટ થાય. તો આ આખું એન્જિન અગત્યનું કે પેલી પિન અગત્યનું? જવાબ એ છે કે પિન નાની છે, પણ એ જો નહીં હોય તો સમગ્રતયા એનો જે અસર થવાની છે એ ચાલુ ગતિએ પૂરી ગાડીને પાટા ઉપરથી ઉતારી દેશે. ધીસ ઇઝ ધી ઇફેક્ટ ઓફ એ ટ્રાઇફલ. આપણે એને જો ટ્રાઇફલ કહેતા હોઈએ તો ધીસ ઇઝ ધ ઇફેક્ટ ઓફ એ ટ્રાઇફલ. અને એટલે
મહાત્માજી એમણે આટલી બધી આઝાદીની લડાઈ ચલાવી, 25,000 જેટલા કાગળો પોતાના હાથે લખ્યા, દાંડી યાત્રા, નોઆખલીમાં યાત્રા, કેટલી તો યાત્રાઓ કાઢી, વચ્ચે વચ્ચે ગોળમેજી પરિષદ અને વાઇસરોય સાથેની મંત્રણાઓ એ ચાલુ રાખી, આશ્રમનું કામ સંભાળ્યું, વર્ધા અને અમદાવાદ આશ્રમ વચ્ચે સંકલન કરવાનું ચાલુ રાખ્યું, અને આ બધું કરતા કરતા જેલમાં પણ હાજરી પુરાઈ આવે. આ મહાત્મા ગાંધી. અને એ મહાત્મા ગાંધી આટલું બધું કરતા હોય ત્યારે એમની જગ્યાએ તમે કે હું હોઈએ તો શું કહીએ? આપણે એમ કહીએ કે ભાઈ ટાઈમ નથી, આટલી બધી માથા પર જવાબદારીઓ છે, મારે દાંડી યાત્રા કાઢવાની છે, મારે અહીં જવાનું છે, મને વાઇસરોયે બોલાવ્યો છે, મારે મને લાગે છે ગોળમેજી પરિષદ માટે કે બીજા કોઈ ચર્ચા માટે ઇંગ્લેન્ડ જવું પડશે. સમય ક્યાં છે ભાઈ? તમે આ નાની નાની વસ્તુઓ લઈને મારી પાસે આવો છો. પણ એ સમય હતો, એ આયોજન હતું, એ દરકાર હતી, માટે મહાત્મા ગાંધી પોતાની લડતમાં સફળ થયા, માટે મહાત્મા ગાંધી આપણા સર્વોત્કૃષ્ટ નેતા બની શક્યા. એનો એક દાખલો છે, જેમ મોસમ બદલાય તેમ હવાની દિશા પણ બદલાય, અને એટલે આપણા ત્યાં સૂર્યપ્રકાશને હવાની દિશાને ધ્યાનમાં રાખીને મકાનોના આયોજન થતા હોય છે. શિયાળા વખતે થોડું ગરમ રહે ઘર, ઉનાળા વખતે થોડું ઠંડુ રહે. તો આ પ્રકારની આખી વાત, એમાં એક દિવસ ચંપારણ બાપુ તપાસ માટે ગયા હતા, ત્યાં પેલા ગળીની ખેતી થતી હતી, અને ગળીની ખેતીમાં જે લોકો કામે લાગ્યા હતા એ ગળી પકવનાર ઉપર આ એના ગોરા માલિકો અત્યાચાર કરતા હતા, એટલે એ જાત તપાસ કરી અને અહેવાલ આપવાનો હતો, માટે ગાંધીજી ચંપારણ ગયા હતા. પણ એ આ બધું કરતા કરતા તપાસની વચ્ચે આ તે એ બાપુને સમય હતો, એમણે પત્ર લખ્યો ગાંધી આશ્રમમાં કે ચોમાસું આવ્યું છે, ચોમાસું આવ્યું છે, હવે પવનની દિશા બદલાશે, અને હવે પવનની દિશા બદલાશે માટે જ્યાં સુધી લાગે વળગે છે આ પવનની દિશા અને વ્યવસ્થાને ત્યાં સુધી, અત્યાર સુધી તમે જે ખાડામાં પાયખાના ખાલી કરો છો તે ખાડામાં જો પાયખાના ખાલી કરશો તો એની દુર્ગંધ પવન લઈને આશ્રમ પર આવશે, માટે હવે ત્યાં એ ખાડામાં પાયખાના ખાલી કરવાનું બંધ કરો, અને બીજી બાજુ પવનથી વિરુદ્ધની દિશામાં તમે ખાડા ખોદી અને પાયખાના ખાલી કરવા માટેનું સ્થળ બદલો. સાવ નાની વાત છે, આશ્રમના અંતેવાસીઓ કંઈ સાવ અભણતો હતા જ નહીં, સાવ બોટ પણ નહોતા, બાપુની સાથે તૈયાર થયા હતા, કોઈને કોઈ સિનિયર માણસ તો ત્યાં એમની વચ્ચે હોય જ. એ તેવે સમયે આ ચિંતા બાપુએ પોતે કરવાની ક્યાં જરૂર હતી? પણ ના, નાનામાં નાની વાતનું પણ ધ્યાન રાખે તે નેતા, અને નાનામાં નાની વાતનું ધ્યાન ન રાખે અને નાનામાં નાની વાતના કારણે લશ્કર જો ખાડામાં પડે તો એના જવાબદાર પણ નેતા. બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે નોર્મન્ડી બીચ ઉપર સાથી રાષ્ટ્રોના એમ્ફેબિયન ફોર્સીસે હમલો કર્યો ત્યારે થોડાક સમય માટે એમના વિમાનો આવી અને પેરાશૂટથી એક ઢીંગલી નાખી જતા હતા, અને આવી ઢીંગલીઓ જાત જાતની જગ્યાએથી મળતી હતી, એટલે પેલા સૈનિકો એ લઈ આવી અને એમના કમાન્ડરને બતાવી કે જો આવું રાખીએ, આ લોકોને કંઈ ધંધો નથી, મગજ એમના આપણા લોકોથી ગભરાઈ ગયા છે, મગજ ચસકી ગયા લાગે છે, ડિપ્રેશનમાં લાગે છે, આવું નાખી જાય છે. અને ત્યારે પેલા માણસે જવાબ આપ્યો કે હંમેશા નોંધી રાખો, ઇન એની વોર નથિંગ હેપન્સ વિધાઉટ રીઝન, ડોન્ટ ટેક ઇટ લાઇટલી. કોઈપણ યુદ્ધમાં, કોઈપણ સ્પર્ધામાં કંઈ પણ ઘટના બને છે એ કારણ વગર બનતી નથી, એને હળવાશથી ન લો, ભલે ગમે તેટલી નાનામાં નાની ઘટના હોય, અને નાનામાં નાની ઘટનાને હળવાશથી નહીં લો તો જ અંતિમ યુદ્ધ જીતી શકાશે, અને તો જ
જે વાત નેપોલિયને કહી છે કે જે માણસ નાની નાની વિગતોનો વિચાર કરીને તેનો ઉપાય તૈયાર રાખે છે તે જ યુદ્ધમાં વિજયી થાય છે. યુદ્ધનો અર્થ માત્ર યુદ્ધ પૂરતો મર્યાદિત નથી રાખવાનો, યુદ્ધનો અર્થ સ્પર્ધા પણ થાય. અને નાની નાની બાબતોનો વિચાર કરવાનો એટલે શું? તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો, લેખિત તમારે પરીક્ષા આપવાની છે, બહારગામથી જાઓ છો, તો તમે બરાબર સમયસર જવાનું આયોજન કરીને જશો ને ક્યાંક ટ્રાફિક જામમાં ફસાઈ ગયા તો એના નિરાશ થઈ જશો ને માનસિક રીતે પણ તમે નિરાશ થઈ જશો. આગલા દિવસે જઈને એ જગ્યા જોઈ આવીએ, ક્યાં થઈને જવાય, આ રસ્તે જઈએ તો આટલો સમય લાગે, બીજો રસ્તો કયો, બીજા રસ્તે જઈએ તો કેટલો સમય લાગે, આ બધાનો અભ્યાસ કર્યા પછી પણ એ જે જગ્યાએ પહોંચવાનું છે ત્યાં અડધો કલાક વહેલા પહોંચવાનું આયોજન કરે તે માણસ માનસિક સ્વસ્થતાથી ઇન્ટરવ્યૂ આપી શકે છે, માનસિક સ્વસ્થતાથી પોતાનો પરીક્ષાનો જવાબો લખી શકે છે. આ ન કરે ને મોડા પડે ને પેપર વેચાઈ ગયા હોય ને તમે માંડ માંડ વિનંતી કરીને પરીક્ષા લખવા બેસો, સાહેબ 20 માર્ક તમારા કપાઈ ગયા માની લેજો. આ અવોઇડેબલ ટેન્શન્સ છે જિંદગીમાં. આજના આ વિડીયો પરથી એક વાત લખી રાખજો, પ્લીઝ અવોઇડ અવોઇડેબલ ટેન્શન્સ. જે પ્રકારની કામ વગરની ચિંતાઓ જે દૂર રાખી શકાય એને દૂર રાખો ને ભાઈ. સમયસર સ્ટેશન પર પહોંચવું જરૂરી છે, ગાડી પ્લેટફોર્મ પર આવતી હોય ને આપણે પ્લેટફોર્મ પર દાખલ થતા હોય, ઘણા લોકોને વિટે હોય છે, હું તો એક્ઝેક્ટ ટાઈમમાં જવાનો માણસ છે, પણ શું કરો આ એક્ઝેક્ટ ટાઈમમાં જવાનું ભાઈ. અને ટાઈમમાં પછી રિક્ષાનું વાળાનું મશીન બંધ પડી ગયું ને તે દાડે બ્લડ પ્રેશર સીધું 80 નું 120 થઈ જશે. ધીસ ઇઝ અવોઇડેબલ ટેન્શન. શું કરવા કરો છો? પરીક્ષા આપવાની છે, સમયસર જાઓ, આગળના દિવસે જઈને જોઈ આવો, અડધો કલાક વહેલા પહોંચો, બધું આયોજન રાખો, પેન એક વધારાની રાખો, પેન્સિલ હોય તો વધારાની રાખો, બધી જ તૈયારી એ એમ સમજીને રાખો જે એક અંગ્રેજી કહેવત કહે છે કે ઇફ થિંગ્સ આર ગોઈંગ ટુ ગો રોંગ દે વિલ ગો રોંગ એટ ધ મોસ્ટ ઇન અપોર્ચ્યુન ટાઈમ. જ્યારે તમે ન ઈચ્છો ત્યારે જ આ બધું ખોટું પડશે, ત્યારે જ આ વસ્તુઓ તમને દગો દેશે. માટે આ તૈયારી રાખો. ઘણાને મેં જોયા છે મારા કેરિયરમાં, ઇન્ટરવ્યૂ માટે બોલાવો, ફાઇલમાં બધા સર્ટિફિકેટ હોય, તમે એમને કહો કે તમારું બીએનું માર્કશીટ બતાવો એટલે એ ગોટાળે ચડે શોધવા માટે. શા માટે ભાઈ? ફાઇલમાં તમે જે સર્ટિફિકેટો લઈને જાઓ છો એને ટેગ મારી દો ને કે આ બીએનું સર્ટિફિકેટ, એનસીસીનું સર્ટિફિકેટ, અનુભવનું સર્ટિફિકેટ, મેં આ પરીક્ષા પાસ કરી હતી એનું સર્ટિફિકેટ. કોઈ તકલીફ નહીં પડે. પહેલાં જેવું પૂછે એવું કે આ સાહેબ આ રહ્યું. એ તમે કેટલા ઓર્ગેનાઇઝ છો એનો માપ કાઢવા માટેનો આ પ્રશ્ન છે. તમારા ફાઇલમાં કબૂતરના પીછાની માફક જો કાગળો હશે અને એ વખતે ગોટે ચડીને 10 મિનિટ શોધ્યા કરશો અને ગભરાશો એટલે નહીં જ મળે, તો તમે તમારા હાથે જ તમારી નિષ્ફળતાનું આયોજન કરો છો. હવે નાની નાની વાતો છે, હું જેમ તમને જે ટીપ આપી રહ્યો છું સાવ નાની બાબતો છે, પણ એ તમારી સફળતા અને નિષ્ફળતા વચ્ચેનું એક નિર્ણાયક પરિબળ પૂરું થાય છે. એ નિર્ણાયક પરિબળ પુરવાર એટલા માટે થાય છે કે 99 બાબતો તમે કરી હશે, આ 100મી બાબત નહીં કરી હોત, કડી જોડાશે જ નહીં. અને તમે કોઈપણ પ્લગને સોકેટમાં નાખો અને સ્વિચ પાડો, સ્વિચ જ ના પડે તો કરંટ નહીં ચાલુ થાય. બધું તૈયાર હોય તો પણ, સારામાં સારો ગોળો નાખ્યો છે, સારામાં સારો વાયર નાખ્યો છે, બધું કર્યું છે તો પણ. પ્લાન ફોર ધ ટ્રાયફલ્સ, પ્લાન ફોર ધ સ્મોલેસ્ટ થિંગ એન્ડ ધે વિલ ઓટોમેટિકલી ટેક કેર ઓફ બિગર થિંગ્સ. મારી તમે જીવનની કોઈ પણ પરીક્ષામાં ક્યારે પણ પસાર થવાના હો, ક્યારે પણ એનો સામનો કરવાના હો, તો મારી તમને હાર્દિક શુભકામનાઓ.